ગામડામાં મકાઈના અને બાજરીના લોટનો ઉપયોગ વધારે થતો હોય છે, તો આજે આપણે બનાવીશું મકાઈના લોટમાંથી બનતી સ્પેશિયલ વાનગી, જે ગામડામાં વીકમાં એકવાર જરૂરથી બનતી હોય છે. તો ચાલો શરૂ કરીએ મકાઈના લોટમાંથી બનાવેલી આ વાનગી, મકાઈનો બાફેલો લોટ. મકાઈનો લોટ બાફવા માટે મેં અહીંયા 2 વાટકી મકાઈનો લોટ લીધો છે. તમે ઘરમાં રહેલી કોઈ પણ 1 વાટકીથી માપ સેટ કરી શકો છો. મકાઈના લોટને હંમેશા ચાળીને લેવો. હવે એ જ વાટકીથી આપણે છાશ લઈશું. છાશ થોડી ખાટી લેવાની છે. 2 વાટકી છાશ અને 1 વાટકી પાણી ઉમેરીશું. તમે એકલી છાશનો પણ ઉપયોગ કરી શકો છો અને એકલા પાણીમાં પણ લોટ બાફી શકો છો, પણ ગામડામાં હંમેશા છાશમાં જ લોટ બાફવામાં આવે છે. હવે મસાલા માટે 7-8 લસણની કળી અને 4-5 લીલા મરચાંને કટ કરીને આ રીતે વાટી લેવાના છે. ગામડામાં હંમેશા લસણ મરચું વાટીને જ ઉપયોગમાં લેવામાં આવે છે, તેની તૈયાર કરેલી પેસ્ટ ઉપયોગમાં નથી લેતા. તમારે પણ લસણ મરચું વાટીને જ ઉપયોગમાં લેવું. હવે એક પેનમાં 5 ચમચી તેલ ઉમેરીશું. તમે એલ્યુમિનિયમની કઢાઈમાં પણ લોટ બાફી શકો છો. મકાઈનો લોટ બાફતી વખતે તેલ હંમેશા થોડું વધારે લેવું. તેલ ગરમ થાય એટલે 1/2 ચમચી રાઈ, 1/2 ચમચી જીરું અને 1 ચમચી અજમો ઉમેરીશું. રાઈ જીરું તતડી જાય એટલે અંદર ક્રશ કરેલું લસણ મરચું ઉમેરી દઈશું. તેને પણ આપણે ફ્રાય કરી લેવાનું છે. હવે અંદર 1 સૂકા લાલ મરચાંનો ટુકડો અને 1 ચપટી હિંગ ઉમેરીશું. લસણ મરચું બરાબર શેકાઈ ગયું છે. હવે તૈયાર કરેલું છાશનું મિશ્રણ ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈશું. હવે સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ચમચી હળદર અને 1/2 ચમચી સૂકું લાલ મરચું પાવડર ઉમેરીશું. તમે એકલા લીલા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો, પણ જો લીલું મરચું અનુકૂળ ના આવતું હોય તો તમે 1/2 લીલું મરચું અને 1/2 લાલ મરચું પાવડર ઉમેરી શકો છો. છાશને બરાબર મિક્સ કરી લઈશું. લોટને વધારે ટેસ્ટી બનાવવા માટે મેં અહીંયા 1 ચમચી વાટેલું લસણ ઉમેર્યું છે. હવે બધું મિક્સ કરીને આપણે થોડો થોડો લોટ ઉમેરીશું. લોટને આપણે બધો જ એકસાથે નથી ઉમેરવાનો. લોટને આ રીતે એક હાથેથી સ્પ્રેડ કરતા જવાનું છે અને બીજા હાથેથી સતત હલાવીને મિક્સ કરતું રહેવાનું છે. લોટને આ રીતે મિક્સ કરવાથી લોટમાં ગાંઠો નહીં પડે. જો તમે બધો જ લોટ એકસાથે મિક્સ કરશો તો તમારા લોટમાં કણીઓ પડી જશે. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું. તમે જોઈ શકો છો કે છાશના મિશ્રણમાં લોટ બરાબર મિક્સ થઈ ગયો છે અને લોટમાં ગાંઠો પણ પડી નથી. હવે લો ટુ મીડિયમ ગેસ ઉપર આ લોટને લગભગ 20 મિનિટ સુધી ઢાંકણ ઢાંકીને ચડવા દેવાનો છે. વીસ મિનિટ થઈ ગઈ છે. હવે લોટને ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો કે લોટ બરાબર બફાઈ ગયો છે. તમે આ લોટને એલ્યુમિનિયમની કઢાઈમાં પણ બાફી શકો છો, પણ જો તમે એલ્યુમિનિયમની કઢાઈમાં લોટ બનાવશો તો નીચેથી બહુ જ ચોટશે, માટે ગેસ ઉપર એક તવી મૂકી દેવી અને તવી ઉપર એલ્યુમિનિયમની કઢાઈ રાખી દેવી. લોટમાં ઉપરથી 2 ચમચી તેલ ઉમેરીશું. તમે તેલની જગ્યાએ ઘી પણ ઉમેરી શકો છો. થોડીક કોથમીર ઉમેરીશું. ગરમા ગરમ છાશમાં મકાઈનો લોટ બાફીને તૈયાર છે. તો ચાલો સર્વ કરી લઈએ. મકાઈનો બાફેલો આ લોટ હંમેશા ઘી જોડે મિક્સ કરીને ખાવામાં આવે છે,
તો તેને ઘી જોડે સર્વ કરીશું. જો તમને મારી રેસીપી ગમી હોય તો તમે આ રેસીપી ઘરે ટ્રાય જરૂરથી કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. ફરીથી મળીશું બીજી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.